સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવારના સમર્થનમાં અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના સોઢી ગામ ખાતે ભાજપના લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સિહોરીની ઉપસ્થિતિમાં સામાજિક સંવાદ કાર્યક્રમ અંતર્ગત કોરી સમાજનું સંમેલન યોજાયું. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચાર પ્રસાર બેઠકો અને સભાઓ યોજાઈ રહી છે ત્યારે આજરોજ 4 મેના રાત્રિના સમયે સુરેન્દ્રનગર લોકસભા બેઠક વિસ્તારના ધંધુકા વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવતા અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના સોઢી ગામ ખાતે ભાજપ ઉમેદવારના સમર્થનમાં સામાજિક સંવાદ કાર્યક્રમ અંતર્ગત સમસ્ત કોરી સમાજનું ભવ્ય સંમેલન યોજાયું, જેમાં ધોલેરા તાલુકા પંથકના મોટી સંખ્યામાં તરપદા કોરી અને ચુંવારીયા કોરી સમાજ સહિતના અલગ અલગ સમાજના યુવાનો, મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ચંદુભાઈ સિહોરાને સમર્થન જાહેર કર્યું હતું. તો આ બેઠકમાં એક અનોખી પહેલ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર પંથકના અલગ અલગ સમાજના માતાજીના મઢ મંદિરના 25 ભુવાજીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ભુવાજીઓનો ઉમેદવાર ચંદુભાઈ સિહોરા તેમજ ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ ફૂલહાર કરી, શાલ ઓઢાડી સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તો આ કાર્યક્રમમાં ભાજપ ઉમેદવાર ચંદુભાઈ સિહોરા તેમજ ધંધુકા ધારાસભ્ય કારુભાઈ ડાભી તેમજ રાજ્યસભાના પૂર્વ સંસદ શંકરભાઈ વેગડ તેમજ ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ સોલંકી સહિતના સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા સભ્યો સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની યોજનાઓ, કાર્યો અને ઉપલબ્ધિઓ વિશે લોકોને સંબોધિત કરી માહિતી આપી ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. તો ઉપસ્થિત સૌ લોકોએ 2 હાથ ઊંચા કરી ભાજપ ઉમેદવારને સમર્થન જાહેર કર્યું હતું. આ કાર્યક્રમમાં 1000 કરતાં વધારે ધોલેરા તાલુકાના સમસ્ત કોરી સમાજના યુવાનો, મહિલાઓ અને આગેવાનો જોડાયા હતા. ચિંતન વાઘડિયા, ZSTV, બરવારા.